જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ચટાકેદાર ટેસ્ટી બ્રેડ પકોડા. અને આ બહુ સરસ ફાઇન એકદમ ક્રિસ્પી બનશે અને બનાવવાનું બહુ જ સરળ છે. સો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 5-6 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. એ બટાકાને કાં મેશ કરો અથવા તેને છીણી કાઢો. હવે એમાં આપણે એડ કરશું લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલા મરચા. લીલા મરચા તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો, વધારે કે ઓછા. હવે ડ્રાય મસાલામાં લેવાનું છે હળદર, આમચૂર, ગરમ મસાલો અને લાલ મરચું. આમાં આપણે લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો, એટલે આપણે આમચૂર લઈશું. આનાથી એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગશે. હવે બધા મસાલા ડ્રાય લઈ લઈએ. હવે આમાં એડ કરીશું કોથમીર. કોથમીર આપણે જરા વધારે પડતી લઈશું તો આમાં બહુ જ સારી લાગે છે અને એકદમ બારીક કાપવાની છે. સો બારીક કાપેલી હવે એમાં કોથમીર એડ કરશું. કોથમીર એકદમ સૂકી હોવી જોઈએ, જરી પણ પાણી ન રહેવું જોઈએ એમાં. હવે મીઠું સ્વાદ પ્રમાણે. હવે આમાં જો તમને ચીઝ એડ કરવી હોય તો આ ટાઈમે ચીઝ એડ કરી કાઢવાની. સો હવે આપણે બધું મિક્સ કરી કાઢશું અને એકવાર મિક્સ કર્યા પછી ચાખી લેવાનું. ચાખ્યા પછી તમને જો કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. ફ્રેન્ડ્સ, એકદમ યમ્મી લાગે છે. સો આપણો સાંજો તૈયાર છે. હવે આપણે બનાવશું ખીરું. એને માટે મેં લીધું છે 1.5 કપ ચણાનો લોટ. એમાં એડ કરશું અજમો, હળદર, થોડું લાલ મરચું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, સોલ્ટ એ પણ સ્વાદ પ્રમાણે, અને ખાલી 5 ચમચી ગરમ મસાલા અને 1 ચપટી બેકિંગ સોડા. હવે બધું બરાબર મિક્સ કરશું અને હવે થોડું થોડું પાણી નાખીને આપણે આનું ખીરું બનાવવાનું છે. પાણી એક સાથે નહીં નાખતા, કેમ કે આપણે બહુ પતલું ખીરું નથી કરવાનું, એટલે ધીરે ધીરે નાખજો. અને એવું જોવું જોઈએ કે ગઠ્ઠા ન રહે, એ પ્રમાણે બરાબર હલાવવાનું છે. સો તમે હવે આ કન્સિસ્ટન્સી જોઈ શકો છો, બહુ ઘટ્ટ પણ નથી ને બહુ પતલું પણ નથી. સો આપણને આ ટાઈપનું ખીરું જોઈએ, એકદમ પતલું નહીં કરી કાઢતા, જરા થોડું થીક હશે તો ચાલશે. હવે આપણને જોઈશે બ્રેડ. બ્રેડ આપણે એકદમ ફ્રેશ લેવાના છે. લીલી ચટણી અને ટોમેટો કેચઅપ. તમે ટોમેટો કેચઅપ અથવા તો સેઝવાન સોસ કંઈ પણ યુઝ કરી શકો છો. હવે એક અહીંયા આપણે 2 સેન્ડવીચ બનાવશું. સો એક બ્રેડ પર ગ્રીન ચટણી અને બીજા બ્રેડ પર ટોમેટો કેચઅપ. એવી રીતે એક પકોડા માટે આપણને એક લીલી ચટણી વાળો બ્રેડ જોઈશે અને એક ટોમેટો કેચઅપ વાળો બ્રેડ જોઈશે. અને મેં કહ્યું એ પ્રમાણે તમે ટોમેટો કેચઅપની જગ્યાએ સેઝવાન સોસ લેશો તો પણ ચાલશે. સો આ રીતે પહેલા બ્રેડ તૈયાર કરી કાઢવાના. હવે આપણા બ્રેડ તૈયાર થઈ જાય એટલે હવે આપણે આના ઉપર મૂકશું સાંજો. હવે સાંજો બરાબર આપણે સ્પ્રેડ કરવાનો છે બ્રેડના ઉપર. બધી સાઈડથી બરાબર પરફેક્ટલી લેવલમાં આવી જાય એ રીતે દબાવી દેવાનો. સો ઇવનલી આપણે સ્પ્રેડ કરવાનો છે. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇઝી છે. જો તમારી પાસે ઘરમાં 4-5 બાફેલા બટાકા પડ્યા હોય અને ઘરમાં બ્રેડનું પેકેટ પડ્યું હોય તો આ ઇન્સ્ટન્ટલી બની જાય છે. હવે ઇવનલી સ્પ્રેડ કરી કાઢશું અને હવે આ બ્રેડના ઉપર આપણે મૂકશું ટોમેટો કેચઅપ વાળો બ્રેડ. આ બહુ જ ટેસ્ટી લાગે છે. આમ નીચે ચટણી, ઉપર કેચઅપ અને વચ્ચે સાંજો. તમે આ જ્યારે ખાશો ત્યારે બહુ જ સરસ ચણાના લોટવાળું ક્રિસ્પી પડ સાથે ખાઓ ત્યારે મજા આવી જાય છે. હવે આપણે ઉપર ટોમેટો કેચઅપ વાળો સ્લાઇસ મૂકી દેવાની અને બ્રેડને બરાબર દબાવી દેવાનો. હવે આપણે બ્રેડને કટ કરવાનો છે. એમાં પણ તમને જુઓ વચ્ચેથી કટ કરવો હોય સીધું તો તમે સીધો કટ કરી શકો છો અને આડો કટ કરવો હોય તો આડો કરી શકો છો. સો અહીંયા હું આડો ડાયગોનલ કટ કરું છું. અને તમને જો નાના પકોડા જોઈતા હોય તો આના તમે 4 કટકા કરો. સો અહીંયા કટ તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલું ટેમ્પટિંગ લાગે છે. હવે આપણે પહેલેથી તેલ ગરમ કરવાનું છે. સો ગરમ તેલ પહેલા કરવાનું અને 1/2 ચમચ તું ખીરું નાખીને જોવાનું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. સો હવે આપણું તેલ ગરમ છે. સો
બ્રેડની સ્લાઈસને આપણે ખીરામાં આ રીતે બરાબર કોટ કરી કાઢવાની છે. ઉપર નીચે ચારે બાજુથી પરફેક્ટલી કોટિંગ કરવું જોઈએ અને પછી હળવે હાથે ધીરેથી આપણે ગરમ તેલમાં મૂકીશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી કાઢવાની અને મીડિયમ ફ્લેમ પર આપણે તળવાના છે. હવે આ પ્રોસીજર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઉપરના પડ પર ચમચીની મદદથી ગરમ તેલ એના ઉપર સ્પ્રેડ કરવાનું, એટલે જ્યારે પણ તમે સાઈડ ચેન્જ કરો તો નીચે ચોંટી ન જાય. હવે સાઈડ ચેન્જ કરતા જવાનું અને ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે. સો બેઉ સાઈડથી પરફેક્ટલી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળશું. ફ્રેન્ડ્સ, તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ નીચે સાઇન આપી છે એના ઉપર જરૂરથી ક્લિક કરજો તો તમને બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. સો હવે આપણો બ્રેડ પકોડો બની ગયો છે. સો આપણે એને બહાર કાઢશું અને પેપર નેપકિન પર કાઢવાનો, એટલે બધું એક્સ્ટ્રા તેલ એબ્ઝોર્બ થઈ જાય. અને કાઢ્યા પછી એને આ રીતે વચ્ચેથી કટ કરશું. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે, ગ્રીન, રેડ અને વચ્ચે યલો સાંજો. જોતાની સાથે ખાવાનું મન થઈ જાય. આપણા સુપર ટેસ્ટી પકોડા તૈયાર છે. તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.